નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કેસર સ્ટોરીઝમાં તો આજે આપણે જાણીશું રાવણના કુળદેવી વિશે રાવણના કુળદેવી લંકાથી કાશ્મીર કેવી રીતે પહોંચ્યા અને કુળદેવીના નારાજ થતાં રાવણના સંપૂર્ણ વંશનો નાશ થયો હતો ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે સુદ દસમના દિવસે દશાનંદ રાવણનો વધ કર્યો હતો રાવણ એટલો શક્તિશાળી હતો કે તેને અનેક દેવતાઓ પણ હરાવી શક્યા ન હતા બુરાઈ અને અનિતિનું પ્રતિક બની ગયેલ રાવણને ત્રેતાયુગમાં સૌથી મોટો તપસ્વી અને સૌથી મોટો જ્યોતિષ જ્ઞાતા માનવામાં આવતો હતો તેને અનેકવાર ગ્રહો નક્ષત્રોને પોતાના વશમાં કરવાનો પ્રયાસ કર્યો હતો રાવણ પોતાના કુળદેવતા અને કુળદેવીઓને પ્રસન્ન કરીને અનેક શક્તિઓ પ્રાપ્ત કરી હતી સામાન્ય રીતે ભારત વંશમાં જન્મેલા દરેક વ્યક્તિને કુળદેવતા કે કુળદેવી હોય છે જેને પ્રસન્ન કરીને વ્યક્તિ ધારેલી પ્રગતિ કરી શકે છે જો પરિવારના દેવી દેવતાઓ ખુશ નથી હોતા તો તે વંશનો ધીરે ધીરે ક્ષય થવા લાગે છે રાવણે પોતાની કુળદેવી શિરભવાની અથવા રાજ્ય દેવીની ઉપાસના કરીને શ્રીલંકામાં કુળદેવી તરીકે સ્થાપિત કર્યા હતા અને અનેક શક્તિઓ પ્રાપ્ત કરી હતી જ્યારે બીજી એક પૌરાણિક માન્યતા પ્રમાણે રાવણના પરિવારની કુળદેવીનું નામ નિકુંબલા હતું એવું પણ માનવામાં આવે છે કે રાવણની ભક્તિથી પ્રસન્ન થઈને ક્ષીર ભવાની રાવણની સામે પ્રગટ થયા ત્યારબાદ રાવણે તેમને શ્રીલંકાના પારિવારિક કુળદેવી તરીકે સ્થાપિત કર્યા પરંતુ થોડા સમય પછી રાવણના ગેરવર્તન અને ખરાબ કાર્યોને કારણે દેવી તેના પર નારાજ થઈ ગયા અને તેમણે શ્રીલંકા છોડવાની ઈચ્છા વ્યક્ત કરી એવું માનવામાં આવે છે કે જ્યારે પ્રભુ શ્રી રામે રાવણનો વધ કર્યો ત્યારે ભગવાન રામે હનુમાનજીને દેવી માટે પોતાનું મનપસંદ સ્થાન પસંદ કરીને તેમની ત્યાં સ્થાપના કરવાનું કામ સોંપ્યું હતું આના પર દેવીએ કાશ્મીરના તુલમૂલને પસંદ કર્યું એવું માનવામાં આવે છે કે વનવાસ દરમિયાન ભગવાન રામ દેવી રાગ્યાણ માતાની પૂજા કરતા હતા અને તેથી રાગિણી કુંડમાં દેવી રાગ્યાણ માતાની સ્થાપના કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે શિર ભવાની માતા કોઈપણ અપ્રિય ઘટનાની અગોતરી ચેતાવણી આપે છે અને તેના તળાવમાં પાણીનો રંગ બદલાઈ જાય છે એટલું જ નહીં પણ શિર ભવાનીના રંગમાં ફેરફારનો ઉલ્લેખ આઈને અકબરીમાં પણ છે પ્રાચીન સમયમાં માતાએ એક કાશ્મીરી પૂજારીના સ્વપ્નમાં આવીને કહ્યું કે આ મંદિરનું નામ ખીર ભવાની રાખો દર વર્ષે પૂજા પહેલાં મંદિરના તળાવમાં દૂધ અને ખીર નાખવામાં આવે છે આ ખીરને કારણે પાણીનો રંગ બદલાઈ જાય છે ખીર એટલે દૂધ અને ભવાની એટલે ભવિષ્યવાણી આ જ કારણે મંદિરમાં દૂધનું ઘણું મહત્ત્વ છે અહીંના મુસ્લિમો અને પંડિતો બંને આ વિચારોથી સહમત છે અહીંના મુસ્લિમો માને છે કે આ અમારા માટે તીર્થ છે અને અમારી મનોકામના પૂર્ણ થાય છે તે એવું કહે છે કે અમારા દાદી કહેતા હતા કે માતા ભવાનીની એક પ્રિય સ્ત્રી હતી જે કાશ્મીરમાં ક્યારેક માછલીના રૂપમાં તો ક્યારેક કોયલના રૂપમાં રહેતી હતી શિર ભવાની મંદિરમાં સ્થિત રાગીણી કુંડમાં એવી માન્યતા છે કે જ્યારે તળાવના પાણીનો રંગ બદલાઈ જાય છે ત્યારે વિનાશ થાય છે આ મંદિરનું નિર્માણ મહારાજા પ્રતાપસિંહે ઓગણીસસો બારમાં કરાવ્યું હતું બાદમાં મહારાજા હરિસિંહે ત્યાંનો જીર્ણોદ્વાર કરાવ્યો કાશ્મીરમાં અમરનાથની ગુફા પછી તેને સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે ઓગણીસસો નેવ્યાસીમાં આતંકવાદી ઘટનાઓને કારણે ત્યાંના કાશ્મીરી પંડિતો વિસ્થાપિત થયા હતા હવે આ લોકો જમ્મુના જાનીપુર નજીક ભવાની નગરમાં મૂળ મંદિર જેવું જ નવું ક્ષિર ભવાની મંદિર બનાવ્યું છે પરંતુ બે હજાર સાતથી સત્તર વર્ષ પછી વિસ્થાપિત પંડિતોએ હવે મૂળ મંદિરે જવાનું શરૂ કર્યું છે બીજી એક પૌરાણિક માન્યતા પ્રમાણે રાવણના પરિવારની કુળદેવીનું નામ નિકુંભલા હતું રાવણ અને મેઘનાદની કુળદેવીનું નામ નિકુંબલા હતું મેઘનાદે રાવણના કુળના કુળદેવી નિકુંબલાનું ઊંડું ધ્યાન ધર્યું હતું જેના કારણે તેણે ઘણી એવી શક્તિઓ પ્રાપ્ત કરી લીધી હતી કે જે દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકતો નથી નિકુંબલા દેવીનું મંદિર હાલમાં મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુખ્ય મથકથી લગભગ આઠ કિલોમીટર દૂર બજાર ગામમાં આવેલું છે આ સ્થાન પર મેઘનાદે દેવીની પૂજા કરી હતી તેથી જ દેવીની પ્રતિમા સામે મેઘનાદની પ્રતિમા પણ છે એવું માનવામાં આવે છે કે મેઘનાદે દેવી નિકુંબલાની પૂજા કર્યા પછી તલ્લોક ગયા હતા અને રાક્ષસ ગુરુ શુક્રાચાર્યને મળ્યા હતા ગુરુ પ્રત્યેની તેમની ભક્તિથી તેમણે શુક્રાચાર્યને પ્રસન્ન કર્યા અને શુક્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી ત્યારે શુક્રાચાર્યએ મેઘનાદને વિધિ પ્રમાણે દેવી નિકુંબલાની પૂજા કરવા કહ્યું હતું એમ કહીને ગુરુએ તેમને એક ગુપ્ત મંત્ર અને પદ્ધતિ કહી હતી આવી જ ઐતિહાસિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ